ભારતના 10 જેટલા કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત સરકારની નીતિઓને લઈને તારીખ 8 અને 9ના 2 દિવસીય બંધનું એલાન આપેલ છે. આ બંધને પોસ્ટલ ડિપાર્ટમેન્ટના યુનિયન તથા બેંકના યુનિયનનું સમર્થન મળતા આજ તથા આવતીકાલે બેંક તથા પોસ્ટલ ડિપાર્ટમેન્ટના કામને અસર થયેલ છે. કચ્છ પોસ્ટલ સંયુક્ત ઘર્ષણ સમિતિના અગ્રણીઓએ જણાવ્યું હતું કે નવી પેન્શન સ્કીમને જૂની પેન્શન સ્કીમમાં તબદીલ કરવી, ખાલી પડેલી જગ્યાઓ ભરવી, GDS માટે કમલેશ ચંદ્ર કમિટીની સકારાત્મક ભલામણોનો સ્વીકાર કરવો, પોસ્ટ ઓફિસ અને RMSમાં 5 દિવસનું અઠવાડિયું કરવું, શોષણ બંધ કરવું વગેરે જેવી માંગો સાથે કચ્છની પોસ્ટ ઓફિસ તથા સોર્ટિંગ ઓફિસના કર્મચારીઓ હડતાળમાં જોડાયેલ છે. આ હડતાળને કારણે સમગ્ર કચ્છની પોસ્ટલ સેવાને અસર પહોંચેલ છે. આ અંગે કચ્છ પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. ખાસ કરીને અમારી માંગની અંદર નવી પેન્શન જે સ્કીમ જે લાગુ પાડવામાં આવી છે એના વિરોધમાં અને એના સિવાય પણ બીજા અમારા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના વિરોધમાં અમે આજે બધા જ કર્મચારી સંગઠનો સાથે મળી અને એમનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને 2 દિવસની હડતાલનું એલાન આખા દેશ લેવલે પાડવામાં આવી છે. અને આજે મને એક કહેતા ગર્વ થાય છે કે 80-90% પોસ્ટ ઓફિસો બંધ છે અને 100-100% RMSO બંધ છે આખા દેશની અંદર. હાલાકીની અંદર તો અમે કર્મચારીઓ જે અન્યાય થઈ રહ્યો છે એ જ છે. અત્યાર સુધી અમને જે 30 રજાઓ મળતી હતી એમાંથી પણ હવે 20 રજાઓ ફરજિયાત વાપરવી, એટલે કે એની જે હમણાં જે બચત કરવાની હતી એ પણ બંધ કરી દેવામાં આવી ગવર્મેન્ટના આ નિર્ણયના કારણે. એના સિવાય પણ સ્ટાફ પોઝિશન અત્યારે બહુ ખરાબ છે. અમારી પાસે સ્ટાફ જે હોવો જોઈએ એ સ્ટાફ નથી અમારી પાસે, અને એના કારણે કર્મચારીઓને કાંઈ 2-3 વ્યક્તિનું કામ એક કર્મચારીઓ કરવું પડે છે, જે ખરેખર અમારી માટે અન્યાય છે. આ વસ્તુમાં અત્યારે 90% કર્મચારીઓ હડતાલમાં છે. આગળ પણ અમે આનાથી અનડેફિનેટ સ્ટ્રાઇકનું પણ અમે કદાચ કોલ આપી શકીએ છીએ. આજની અમારી માંગોમાં મુખ્ય તો NPS જે ન્યૂ પેન્શન સ્કીમ છે, સરકારમાં કોઈ 5 વર્ષ કોઈ મેમ્બર 5 વર્ષ નેતૃત્વ કરી અને રિટાયર થઈને આખી જિંદગી જો પેન્શન ભોગવી શકતું હોય તો અમે કર્મચારી 30-40 વર્ષ નોકરી કરી ને કેમ પેન્શન ન મેળવી શકીએ? આ સરકારની અમને કર્મચારીઓને શોષણ કરવાની એક કાયદેસરની નીતિ છે, જે નીતિ વિરુદ્ધ આજે 8 અને 9 2 દિવસ અમે પૂરા ભારતની અંદર હડતાલનું એલાન કરેલું છે, જેની અંદર અમારા પોસ્ટલ કર્મચારીઓની સાથે સાથે બેંક તથા ડિફેન્સ અને બીજા અન્ય જેટલા પણ ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટો છે એ પણ બધા જોડાયેલા છે. અમારી માંગો છેલ્લા NPSની માંગો તો છેલ્લા 8-1 વર્ષથી ચાલી રહી છે, જેમાં સરકારે એક પણ જાતનું કોઈ પણ અમને એવી સિક્યોરિટી નથી આપી કે તમને આટલું પેન્શન મળશે. હજી સુધી એક પણ જગ્યાએ અમને કોઈ પણ મિનિસ્ટરે એવું નથી કીધું. જ્યારે 2016માં પગાર પંચ આવ્યું ત્યારે અમને એવું કીધું હતું કે તમારા ફિટમેન ફોર્મ્યુલા છે એના માટે અને તમારા જે પણ મિનિમમ બેઝિકની અમારી માંગ હતી 18-21 હજાર કરવાની, એ બાબતે અમે કમિટી રચશું. એમણે કમિટીની રચના પણ કરી, પણ એ 2016થી આજે 2019 થઈ હજી સુધી કોઈ કમિટીએ એક પણ જાતનો કોઈ જવાબ કે કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. એ કમિટી ક્યાં ખોવાઈ ગઈ એ ખાલી સરકાર જ જાણે છે.